નમસ્કાર વિદ્યાર્થી મિત્રો YouTube ચેનલ માં આપ સૌનું સ્વાગત છે ધોરણ 11 ની અંદર આપણે ખાસ આમદનું ચેપ્ટર પૂરું કર્યું ત્યાર પછી હવે નવા ચેપ્ટર તરફ આગળ વધારીએ તો ચેપ્ટર નંબર છે 10 કાચું સર્વૈયું કાચું સર્વૈયું એટલે શું કઈ વિગત આવી શકે છે એમાં અથવા તો કાચા સર્વૈયામાં શું હોઈ શકે ના દાખલા કેવી રીતે હોઈ શકે અથવા એની અર્થ શું છે કાચું સર્વૈયું તો સૌથી પહેલા મિત્રો એક જણાવી દઉં કે કાચું સર્વૈયું કોઈ પણ પ્રકારનું ખાતું નથી પણ એક પ્રકાર પત્રક છે કાચું સર્વૈયું શું છે પત્રક છે કાચું સર્વૈયું એક પત્રક છે જે બધા જ ખાતા વહીમાં દર્શાવેલા ઉધાર બાકીઓ અને જમા બાકીઓનો ગાણિતિક દ્રષ્ટિએ સાચી છે કે નહીં તે દર્શાવે છે હવે મિત્રો એક આગળ સૂચના આપું તમને કે કાચું સર્વૈયું આપણે જે છે ને આ રીતે એક નમૂનો સ્વરૂપે જોઈએ તો બનાવવાનું હોય છે આ કાચા સર્વૈયાનો એક નમૂનો છે બરાબર આ બાજુ ઉધાર આવશે વિગત રકમ રૂપિયા વિગત અને રકમ રૂપિયા આ બાજુ જમા એટલે કે આ બાજુનો ભાગ ઉધાર છે તો આ બાજુનો ભાગ જમા છે આપણે બાકીઓનો શરૂઆતમાં અભ્યાસ કર્યો તો એ બાકીઓ મુજબ જ ખાતા વહી જે આપણે શીખ્યા નથી પણ ખાતા વહીની આધારે ટૂંકમાં બાકીઓ નીકળે છે બાકીઓ ઉધાર છે કે જમા દાખલા તરીકે પગાર હોય તો પગાર ઉધાર આવે તો પગાર લખી શકે ઉધાર બાજુ વેચાણ હોય તો વેચાણની બાકી કેવી હતી જમા તો વેચાણ લખાય જમા બાજુ વેચાણ જેટલા જેટલા રૂપિયા આપેલા હોય એટલા લખવા દાખલા તરીકે જાહેરાત ખર્ચ તો ખર્ચ કોટ નુકસાન ઉધાર તો જાહેરાત ખર્ચ એવી રીતે જેટલી જેટલી બાકીઓ આપણને આપેલી હોય એ બધી બાકીઓ આપણે શું કરવાની છે લખવાની છે અને પછી છેલ્લે બંને બાજુનો સરવાળો એક સરખો થઈ જશે કેવો થઈ જશે એક સરખો જો બંને બાજુનો સરવાળો એક સરખો ન થાય તો ક્યાંક રકમમાં આપણે ભૂલ છે એવું સાબિત થાય છે એટલા માટે કાચા સર્વૈયામાં ઉધાર બાકીઓ અને જમા બાકીઓની ગાણિતિક દ્રષ્ટિએ સાચી છે સાચી છે કેમ ખબર પડે તો કે ઉધાર બાજુનો સરવાળો અને જમા બાજુનો સરવાળો બંને સરવાળો એક સરખો માની લો કે ઉધાર બાજુ 1 લાખ આવતા હોય તો જમા પણ 1 લાખ થશે ઉધાર બાજુ 80000 હોય તો જમા બાજુ પણ 80000 ઉધાર બાજુ 40000 સરવાળો થતો હોય તો જમા બાજુ પણ કેટલો થવો જોઈએ 40000 એટલે ગાણિતિક રીતે સાચી છે તે દર્શાવે છે બરાબર હવે એના લક્ષણો જોઈએ તો કાચું સર્વૈયું ખાતા નથી પણ જુદા જુદા શું છે પત્રક છે બરાબર એક પેજ આખામાં તૈયાર કરવામાં આવતું એક પત્રક છે નિર્ધારિત સમય કાચું સર્વૈયું હિસાબી વર્ષના અંતે એટલે કે હિસાબી વર્ષનો છેલ્લો દિવસ હોય ત્યારે હિસાબી પત્રક બનાવવાનું હોય છે ત્યારે નિર્ધારિત સમય એટલે કે નક્કી કરેલ સમયે જ ટૂંકમાં કાચું સર્વૈયું તૈયાર કરવામાં આવે છે બરાબર કાચું સર્વૈયું તૈયાર ને જેમ આપણે આમદના જુદા જુદા વ્યવહારની આમદન લખતા એમ ન લખાય હિસાબી વર્ષની છેલ્લી તારીખ કઈ તો કે 31/3 કોઈ પણ હિસાબી વર્ષમાં 1/4 શરૂ થાય કોઈ પણ હિસાબી વર્ષ જે છે 1/4 શરૂ થાય તો પૂરું ક્યારે થાય 31/3 એટલે 22 માની લો કે 1/4/2020 માં શરૂ થયું હોય 2020 માં બરાબર એપ્રિલ મહિનાની પહેલી તારીખ હિસાબી વર્ષ શરૂ થાય તો પૂરું ક્યારે થાય 2021 માં અને અહીંથી અહીં સુધીનો સમયગાળો ગણો તો કેટલા મહિના થાય 12 મહિના બરાબર હવે આના પછીનું વર્ષ એટલે આના પછી 31/3 પછીની તારીખ કઈ આવે તો 1/4/2021 થી આ વર્ષ ક્યારે પૂરું થાય તો 31/3/2022 આવી રીતે હિસાબી વર્ષની ગણતરી થતી હોય છે અને કાચો સર્વે હિસાબી વર્ષની છેલ્લી તારીખે તૈયાર કરવામાં આવે છે નક્કી થયેલા સમય ખાતાઓની ગાણિતિક ચોકસાઈ તમે જે ખાતાઓના ખાતાઓ તૈયાર કર્યા હોય એની એકદમ ચોકસાઈ પૂર્વક થાય છે એમાં ભૂલ રહિત હોય છે ભૂલ હોતી નથી અને જો ભૂલ હોય તો તરત એ સામે આવી જાય છે તો કાચો સર્વૈયાનો જવાબ પણ આપણને મળતો નથી એટલે ગાણિતિક રીતે પણ કાચા સર્વૈયાનો શું છે ચોકસાઈ ખાતાઓની દ્રષ્ટિકોણ ત્યાર પછી દ્વિનોંધી નામક પદ્ધતિ તમે દ્વિનોંધી નામક પદ્ધતિ મુજબ જેને કહેવાય કે આપણે નામ લખીએ છીએ નામક પદ્ધતિ કઈ છે આ તો કે દ્વિનોંધી તો દ્વિનોંધી નામક પદ્ધતિ અંતર્ગત આપણે
હિસાબ લખતા હોય ત્યારે કાચું સરવૈયું તૈયાર કરવું ફરજિયાત છે. પ્રત્યારે હિસાબી વર્ષના અંતે એટલે કે નિર્ધારિત સમયે. હવે મિત્રો કાચું સરવૈયું તૈયાર કરવાની પદ્ધતિ, તો કાચું સરવૈયું તૈયાર કરવાની બે પદ્ધતિ છે. કઈ બે પદ્ધતિ? તો એક સરવાળા પદ્ધતિ, બીજું બાકીઓની રીત. મોસ્ટ ઓફ આપણે બાકીઓની પદ્ધતિએ દાખલા ગણવાના થશે. કઈ રીતે? તો આ જે આપણે નમૂનો ડ્રો કર્યો છે, નમૂનો તમારી સમક્ષ જે છે એ બાકીઓની રીતે થઈ કહેવાય, બરાબર છે? એક બાજુ ઉધાર અને બીજી બાજુ જમા. આ જ રીતે આ જ ફોર્મમાં આપણે કાચા સરવૈયા તૈયાર કરવાના છે. તો મિત્રો આના પછીના લેક્ચરની અંદર આપણે કાચા સરવૈયાના જુદા જુદા દાખલાઓનો અભ્યાસ કરવાનો છે. બે પદ્ધતિઓ છે, માત્ર આપણી સમજ માટે છે, આનો અભ્યાસ આગળ કરવાનો નથી. એક સરવાળા પદ્ધતિ છે અને બાકીઓની રીત છે. આપણે બંને રીતે દાખલાઓ ગણશે, પણ મોટાભાગના દાખલાઓ જે છે કઈ પદ્ધતિ આવશે? તો કે બાકીઓની રીતે. એટલે કે આપણી સમક્ષ જે ડ્રો કરેલું છે નમૂનો, એ ફોર્મમાં આપણે તૈયાર કરવાના છે. તો હવે પછીના લેક્ચરની અંદર આપણે બાકીઓની રીતથી કાચા સરવૈયાનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી બસ.